ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ માઇ સેલ્ફ ફિરેન ઠાકોર તો આજે આપણે ચેપ્ટર નંબર અગિયારના એમસીક્યુ જોવાના છે ઓકે તો હવે તમારા ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયા છે એના એમસીક્યુ જોવાના છે ફિલોલની અંદર જે તમને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોવા મળે છે એ ટોપિકના જોવાના છે ફિનોલનું ઓક્સિડેશન થશે એ જે તમારો ટોપિક છે એના આપણે આજે એમસીક્યુ જોવાના છે જેમાં તમને કોલબે પ્રક્રિયા રિમર ટીમન પ્રક્રિયા પણ જોવા મળશે તો પહેલો એમસ્યુક્યુ છે નીચેની પ્રક્રિયાની નીપજ કઈ હશે ઓકે પહેલો એમ શું કહ્યું શું છે કે નીચેની પ્રક્રિયાની નીપજ કઈ તમને જોવા મળશે તો જો તમને એક પ્રક્રિયા આપેલી છે ફિનોલ આપેલું છે અને તેની તમે સોડિયમ એટલે કે એનએ ટુ સીઆર ટુ ઓ સેવન અને એચ ટુ સાથે પ્રક્રિયા કરો તો તમને એક્સ એટલે કે અહીંયા પ્રોડક્ટ કઈ મળે છે એ આપણે જોવાનું છે ઓકે તો અહીંયા તમે જો થિયરી ભણેલા એટલે કે થિયરીના વિડીયો જોયા હશે તો તમને ઇઝીલી ખબર પડી જશે કે અહીંયા ફિનોલનું ઓક્સિડેશન થઈ રહ્યું છે કેવી રીતનું ઓક્સિડેશન થશે તો જુઓ આ છે તમારો ફિનોલ ઓકે એની તમે પ્રક્રિયા કરશો જે તમે એનએ ટુ સીઆર ટુ ઓ સેવન લીધેલો છે ઓકે તો તમને અહીંયા શું જોવા મળશે ફિનોલનું ઓક્સિડેશન થશે હવે ઓક્સિડેશન થશે એટલે શું થશે કાં તો ઓક્સિજનનો ઉમેરો થશે અને હાઇડ્રોજન દૂર થશે એને આપણે ઓક્સિડેશન કહેવામાં આવે છે તો જુઓ અહીંયા તમને પ્રોડક્ટ કંઈ જોવા મળશે આ તમારું બેન્ઝિન અહીંયા ઓએચમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે ઓક્સિડેશન થવાનું છે તો અહીંયા ઓક્સિજન છે હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કે ડબલ બોન્ડ અહીંયા પણ તમને ઓક્સિડેશન થશે એટલે કે ઓક્સિજનનો ઉમેરો થશે એટલે કે ડબલ બોન્ડ તો તમને અહીંયા પ્રોડક્ટમાં આ જોવા મળશે તો હવે આ જે સ્ટ્રક્ચર જોવા મળશે એ સ્ટ્રક્ચરનું તમને નામ ખબર હોવા જોઈએ તો જુઓ અહીંયા કાર્બન જોવા મળશે બેન્જનિકનો કાર્બન અને તેની સાથે ડબલ બોન છે એટલે કે આ કયું કહેવાય કીટોન ક્રિયાશીલ સમૂહ કહેવાય કયું કહેવાય કીટોન તો આપણે આને નંબર વન આપીએ અને નંબર ટુ આપીએ અને નંબર થ્રી અને આ તમારો નંબર ફોર તો અહીંયા પણ તમને કાર્બન જ જોવા મળશે કાર્બન ડબલ બોન ઓ એટલે કે આ પણ કીટોન જ જોવા મળશે ઓકે તો પહેલાં અને ચોથા પર તમને ક્વિટોન જોવા મળે છે તો આનું નામ તમને જોવા મળશે શાની ઉપર કીટોન જોવા મળે છે બેન્ઝીનની ઉપર કીટોન જોવા મળે છે એટલે કે વન ફોર બેન્ઝો ક્વિ નોન કિટોનની અંદર શું હોય ઓન અને જો તમને અહીંયા એન્ડમાં પણ શું જોવા મળશે નોન તો અહીંયા સાચો જવાબ તમને જોવા મળશે વન ફોર બેન્ઝો ક્વિ નોન નોનની અંદર શું છુપાયેલું છે કીટોન નો ઓન તો અહીંયા તમારો સાચો જવાબ તમને શું જોવા મળશે વન ફોર બેન્ઝો ક્વિનોન આ તમારું ફિનોલનું ઓક્સિડેશન થાય છે બીજી પ્રક્રિયા છે કે ફિનોલ છે એની તમે સાંદ્રા એચએનો થ્રી સાથે એટલે કે નાઇટ્રેશન કરશો તો તમને પ્રોડક્ટ શું જોવા મળશે તો નાઇટ્રેશન કરશે એટલે તમને બધાને ખબર છે આપણે ચેપ્ટર નંબર દસમાં પણ જોયેલું છે કે નાઇટ્રો ગ્રુપ રિલીઝ કરે નાઇટ્રેશન શાનાથી થાય એચએન થ્રી અને એચ ટુ એસઓફોરનું મિક્સર હોય અને તમને કયો ગ્રુપ જોવા મળશે એનો ટુ રિલીઝ થયેલું જોવા મળશે તો હવે આપણે ફિનોલની વાત કરીએ ફિનોલનું નાઇટ્રેશન કરવાનું છે તો આ છે તમારો ફિનોલ ઓકે અહીંયા તમને જોવા મળશે ઓ એચ હવે ફિનોલ સસ્પંદન બંધારણ બતાવે છે બધાને ખબર છે ફિનોલ સસ્પંદન બંધારણ બતાવે છે તો ફિનોલમાં તમને ઇલેક્ટ્રોન સસ્પંદન બંધારણમાં કઈ પોઝિશન પર જોવા મળશે તો એક આ ઓર્થો પોઝિશન પર જોવા મળશે અને એક આ પેરા પોઝિશન પર જોવા મળશે અને અહીંયા પણ ઓર્થો પોઝિશન પર જોવા મળશે મેટા પોઝિશન પર તમને કોઈપણ જાતના ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં કઈ પોઝિશન પર જોવા મળશે ઓર્થો અને પેરા પોઝિશન પર જોવા મળશે તો ફિનોલનું નાઇટ્રેશન કરવાનું છે તો નાઇટ્રેશન એટલે તમને બધાને ખબર એનો ટુ ગ્રુપ અને નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ હવે ઓર્થો અને જુઓ મેટા સોરી ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પર નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ તો તમારો એનો ટુ ગ્રુપ ક્યાં જવાનો છે ઓલવેઝ તમારા એનો ટુ ગ્રુપ જશે ઓર્થો અને પેરાપોઝિશન પર તો અહીંયા તમને એક એનો ટુ ગ્રુપ જોવા મળશે અહીંયા તમને એનો ટુ ગ્રુપ જોવા મળશે અને અહીંયા તમને એનો ટુ ગ્રુપ જોવા મળશે તો તમારું જે ફિનોલ છે એનું તમે નાઇટ્રેશન કરશો તો તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે ઓકે હવે આ નું નામ શું છે એ તમને બધાને ખબર જ હશે ઓકે આપણે એક ફરીથી સ્ટ્રક્ચર બનાવી દઈએ અહીંયા તમારું એનો ટુ ગ્રુપ જોવા મળશે અહીંયા તમારું એનો ટુ ગ્રુપ જોવા મળશે અને અહીંયા તમારું ગ્રુપ જોવા મળશે તો આ સ્ટ્રક્ચરનું નામ છે પિક્રિક એસિડ આને શું કહેવામાં આવે છે પિક્રિક એસિડ તો ફિનોલનું જો તમે નાઇટ્રેશન કરશો તો તમને શું જોવા મળશે પિક્રિક એસિડ જોવા મળે છે બધું ઇઝી જ છે ત્રીજી રિએક્શન જુઓ કે ફિનોલની સેલિસેલ્ડિહાઈટ એટલે કે ફિનોલમાંથી સેલિસલડીહાઈટ પ્રક્રિયા કરવાની છે એ કઈ રાસાયણિક પ્રક્રિયાથી મેળવાય છે ઓકે એટલે ફિનોલમાંથી શું બનાવવાનું છે સેલી સેલ્ડી હાઈટ એટલે કે તમારો અહીંયા આ ફિનોલ જોવા મળશે એ ફિનોલની તમે પ્રક્રિયા કરશો તો તમને શું જોવા મળશે સેલી સેલ્ડી હાઈટ હવે સેલી સેલ્ડી હાઈટનું સ્ટ્રક્ચર તમને ખબર હોવા જોઈએ સેલી સેલ્ડી હાઈટ એટલે કે અહીંયા ઓ અને અહીંયા તમને જોવા મળશે સીએચ તો આ ફિનોલમાંથી આપણે હામાં કન્વર્ટ કર્યું સેલી સેલ્ડી હાઈટમાં તો આ પ્રક્રિયા કઈ છે એ પ્રક્રિયા તમને ખબર હોવા જોઈએ એના માટે તમારે થિયરી જોયેલી હોવા જોઈએ ચેપ્ટર નંબર આપણા અગિયારની ઓકે તો ફિનોલમાંથી સેલી સેલ્ડી બનાવવાની પ્રક્રિયા એટલે તમને બધાને જ ખબર છે આ રીમર ટીમન પ્રક્રિયા છે આ કઈ પ્રક્રિયા છે રિમર ટીમન પ્રક્રિયા છે એક નેમિંગ રિએક્શન છે તો અહીંયા ફિનોલમાંથી સેલી સેલ્ડી બનાવવા માટેની પ્રક્રિયા કઈ છે રિમર ટીમન પ્રક્રિયા છે ઓકે તો આ તમને આવડવા જોઈએ ચાલો જો તમને એમ પૂછે કે ફિનોલમાંથી સેલિસેલિક એસિડ બનાવવું હોય તો એ કઈ પ્રક્રિયા છે તો એ પણ ખબર હોવા જોઈએ કે ફિનોલમાંથી સેલિસેલિક એસિડ બનાવવું છે તો એને કોલબે પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે ફિનોલમાંથી સેલિસેલિક એસિડ માટે કોલબે પ્રક્રિયા અને ફિનોલમાંથી સેલિસાલડી માટે કઈ પ્રક્રિયા આવશે રિમર ટીમન પ્રક્રિયા આવશે ચોથા નંબરનું એમ શું જોઈએ કે વન ફિનાઇલ ઇથેનોલમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા જણાવો એટલે કે વન ફનાઇલ ઇથેનોલમાં કાર્બન પરમાણુ કેટલા છે એ આપણે જોવાનું છે તો એના માટે તો તમને સ્ટ્રક્ચર આવડતું હોવા જોઈએ વન ફિનાઇલ ઇથેનોલ ઇથેનોલ એટલે કેટલા કાર્બન જોવા મળશે બે કાર્બન જોવા મળશે તો ઇથેનોલનું સ્ટ્રક્ચર પહેલાં તો ખબર હોવા જોઈએ સી એચ સી એચ થ્રી અને ઓ એચ આપણે ઉપર લખી દઈએ વન ફિનાઇલ ઇથેનોલ કીધેલું છે ઓ એચ ચાલો આ ઇથેનોલ તો બની ગયો સી ટુ એચ ફાઈવ ઓ એચ ઇથેનોલ તો બની ગયું પણ અહીંયા લખેલું છે વન ફિનાઇલ હવે પહેલા નંબરના કાર્બન પર ફિનાઇલ છે હવે તમને બધાને ખબર છે બેન્ઝિન જો શાખા તરીકે જોવા મળે તો એને બેન્ઝિન નહીં કહેવામાં આવે એને શું કહેવામાં આવે છે ફિનાઇલ કહેવામાં આવે છે અને પહેલા નંબરના કાર્બન પર છે ઓકે તો પહેલા નંબરનો કાર્બન તમારો કયો થશે અહીંયા જો આ ઓએચ એની સાથે જોડાયેલો આ પહેલા નંબરનો કાર્બન તો આ તમારો કયા નંબરનો કાર્બન થઈ ગયો બીજા નંબરનો કાર્બન તો અહીંયા તમને જોવા મળશે એક શાખા અને એ શાખા કઈ હશે બેન્ઝિનની શાખા જોવા મળશે ઓકે તો આ તમારું બેન્ઝિન તો આ તમારું સ્ટ્રક્ચર થઈ ગયું વન ફિનાઇલ ઇથેનોલ હવે ત્રણ હાઇડ્રોજન છે એક ચાર અને પાંચ એટલે અહીંયા આપણે સીએચ થ્રીના બદલે શું આવશે સીએચ ટુ આવશે ને અહીંયા તમારું સીએચ થ્રી આવશે ચાલો સીએચ થ્રી સીએચ ટુ ઓ આ તમારું સ્ટ્રક્ચર બની ગયું વન ફિનાઇલ ઇથેનોલ હવે એમાં કાર્બન કેટલા છે આપણે જોવાનું છે તો જો આ બેન્ઝિનનો એક કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો કાર્બન આ પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન આ તમારો સાતમો કાર્બન અને આ તમારો આઠમો કાર્બન તો કુલ કાર્બનની સંખ્યા કેટલી જોવા મળે છે તમને કુલ અહીંયા આઠ કાર્બનની સંખ્યા જોવા મળે છે આ તમને ક્યારે આવડશે જો તમને વન ફિનાઇલ ઇથેનોલનું સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડશે તો જ તમે આનો સાચો જવાબ આપી શકશો તો કુલ કેટલા કાર્બન જોવા મળે છે વન ફિનાઇલ ઇથેનોલમાં કુલ આઠ કાર્બન જોવા મળે છે પાંચમા નંબરનું એમ શીખ્યું કે જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ પી બીઆરથી એટલે કે ફોસ ફોરસ ટ્રાઈ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે નિપજ શું મળે છે તમને ઓકે શું કીધું છે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની ટ્રાઈ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે તો ચાલો આપણે જોઈએ પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ એટલે કે આપણે પ્રાઇમરી આલ્કોહોલ લઈ લઈએ તો અહીંયા પ્રાઇમરી આલ્કોહોલ આર ઓ ઉપર લખીએ થોડું આ તમારો પ્રાઇમરી આલ્કોહોલ એના આપણે કેટલા મોલ લેવાના છે ત્રણ મોલ ઓકે ત્રણ મોલ પ્રાઇમરી આલ્કોહોલ ના લીધા એની તમે પ્રક્રિયા કરો ફોસ ફોરોસ ટ્રાઈ એટલે કે પી બી થ્રી ચાલો હવે પી થ્રી સાથે તમે પ્રક્રિયા કરશો તો તમને અહીંયા નીપજ શું મળે છે એ આપણે જોવાનું છે ઓકે તો અહીંયા નીપજમાં કયું મળશે અહીંયાથી ત્રણ બ્રોમિન અને ત્રણ ઓ એટલે કે ત્રણ ઓ એચની જગ્યા પર કોણ આવશે ત્રણ બ્રોમિન આવશે એટલે તમને અહીંયા જોવા મળશે થ્રી આર ઓએચ ઓએચની જગ્યા પર બ્રોમિન આવશે એટલે કે બી તો અહીંયા તમને નીપજમાં આ મળે છે હવે અહીંયાથી થ્રી ઓએચ એટલે કે થ્રી મોલ ઓ એચ રિમૂવ થાય છે અહીંયાથી તો થ્રી મોલ ઓ એટલે કે ત્રણ હાઇડ્રોજન એટલે કે એચ થ્રી અહીંયાથી એક ફોસ્ફોરસ એટલે કે પી આ તમારો એક ફોસફોરસ બાકી છે ને એ પી અને બીજા ત્રણ ઓક્સિજન એટલે કે થ્રી એચ થ્રી પીઓ થ્રી એટલે કે આને શું કહેવાય ફોસ્ફોરસ એસિડ તો તમને અહીંયા પ્રોડક્ટ તરીકે શું જોવા મળે છે આર તો અહીંયા ઓપ્શન જુઓ પાંચમા નંબરમાં પહેલામાં એ ઓપ્શન એમ કહે છે કે બ્રોમો આલ્કોહોલ તો અહીંયા તો બ્રોમિન છે આલ્કોહોલ નથી એટલે ઓપ્શન એ તો નહીં આવે પછી તમને સી એટલે કે સી ઓપ્શન જુઓ બ્રોમો આલ્કિન આલ્કિન કીધેલું હોય તો ડબલ બોન આવતા અહીંયા તો ખાલી સિંગલ બોન જ જોવા મળે છે જુઓ આર અને બી આર વચ્ચે સિંગલ બોન છે એટલે આલ્કિન પણ નહીં આવે ડી ઓપ્શન જુઓ બ્રોમો કીટોન તો કીટોન તો છે જ નહીં અને બી ઓપ્શન જુઓ બ્રોમો આલ્કેન તો જુઓ આ બ્રોમો છે અને આ આલ્કેન છે આલ્કેન કેમ તો અહીંયા સિંગલ બંધ જ છે એટલે તમારો સાચો જવાબ ઓપ્શન નંબર બી આવશે કયો બ્રોમો આલ્કેન છઠ્ઠા નંબરનું જુઓ ફિનોલ એ ડેશ એટલે કે ફિનોલ શું છે એસિડિક છે બેઝિક છે કે ઉભય ગુણધર્મી છે તો બધાને ખબર છે ફિનોલ એક એસિડિક છે એસિડિક કેમ છે કારણ કે એચ પ્લસ આયન મુક્ત કરે છે પ્રોટોન રિલીઝ કરે છે કેવી રીતના તો જુઓ આ તમારું ફિનોલ છે ઓ અને એચ હવે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે એ રેઝોનન્સ કરશે અંદર સ્ટ્રક્ચરની અંદર એટલે અહીંયાથી ઓક્સિજન હાઇડ્રોજન બંધ બ્રેક થશે અને અહીંયાથી તમારો એચ પ્લસ રીમૂવ થશે હવે જે એચ પ્લસ એટલે કે પ્રોટોન રિલીઝ કરે એને આપણે શું કહીએ એસિડિક એટલે તમારો ફિનોલ એ શું છે એસિડિક છે સાતમા નંબરનું એમ શું પ્રક્રિયા પૂર્ણ કરો બેન્ઝીન ઉપર હોય છે એટલે કે ફિનોલની ઝિંક હાથે પ્રક્રિયા કરેલી છે તો અહીંયા પ્રોડક્ટ શું મળે છે એટલે કે ફિનોલ ઝિંક પાવડર અને એને તમે ગરમી આપી ડેલ્ટાનું સિમ્બલ એટલે ગરમી આપી તો આ પ્રોડક્ટ શું છે એ આપણે જોવાનું છે ચાલો તો ફિનોલની જિંક રજ સાથેની પ્રક્રિયા થાય છે તો આ કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે બધાને ખબર હોવા જોઈએ તો ઝીંક રજ સાથે પ્રક્રિયા થશે તો શું થશે અહીંયા રિડક્શન થશે અહીંયા શું થશે રિડક્શન થશે ફિનોલનું રિડક્શન થશે કેમ તો ફિનોલમાં રહેલો ઓક્સિજન એ દૂર થશે અને રિડક્શન એટલે શું હાઇડ્રોજનનો ઉમેરો અથવા તો ઓક્સિજનનું દૂર થવું તો ફિનોલમાં રહેલો ઓક્સિજન દૂર થશે એટલે ફિનોલનું શું થશે અહીંયા ફિનોલનું રિડક્શન થશે તમને જોવા મળશે તો ચાલો આપણે જોઈએ આ તમારું ફિનોલની વાત કરીએ ઉપર એની પ્રક્રિયા સોરી ફિનોલ જેની પ્રક્રિયા ઝિંક પાવડર સાથે કરશો અને તમે શું આપશો ડેલ્ટા એટલે કે ગરમી આપશો તો ફિનોલનું શું થશે રિડક્શન અહીંયાનો જે ઓક્સિજન છે એ ઝીંકના પાવડર સાથે પ્રક્રિયા કરશે અને ઝીંક ઓક્સાઇડ બનાવશે અને બાકી શું રહેશે તો ફિનોલ એટલે કે સી સિક્સ એચ ફાઈ હતું તમને ફિનોલ એટલે શું સી સિક્સ એચ ફાઈ ઓ તો એમાંથી ઓક્સિજન દૂર થયો અને એક હાઇડ્રોજન ફરીથી અંદર આવી ગયો એટલે તમારો સી સિક્સ એચ સિક્સ થઈ ગયું તો સી સિક્સ એચ સિક્સ એટલે આપણે એને શું કહીએ બેન્ઝિન કહેવામાં આવે છે તો ફિનોલનું તમે ઝિંક પાવડર એટલે કે ઝીંક સાથે પ્રક્રિયા કરો તો તમને શું જોવા મળશે બેન્ઝિન જોવા મળશે તો મારો ત્યાં સાચો જવાબ જોવા મળશે ઓપ્શન નંબર સોરી અહીંયા એ લખેલું છે એનો સાચો જવાબ એ નહીં આવશે અહીંયા સાચો જવાબ તમને જોવા મળશે બેન્ઝિન એટલે કે સાચો જવાબ અહીંયા ઓપ્શન નંબર બી છે મિસ્ટેકથી અહીંયા એ ટીક થયેલું છે એટલે તમે તમારી નોટબુકમાં એ એનો જવાબ લખતા નહીં સાચો જવાબ તમને બેન્ઝિન એટલે કે બી જોવા મળશે ઓકે તો આ રીતના આપણા એમસીક્યુ છે ચલો સાતમા નંબરનું એમસીક્યુ જુઓ પ્રક્રિયા પૂર્ણ કરો આરઓએચ આર ડેસ સી સીએલ એની તમે પીડી ડીની સાથે પ્રક્રિયા કરો છો આર ઓએચ એની પ્રક્રિયા કરવાની છે આર ડેસ સી સીએલ કોની હાજરીમાં પીરીડિનની હાજરીમાં ઓકે તો અહીંયા શું થશે અહીંયાથી આ એચ અને અહીંયાથી આ સીએલ રીમૂવ થશે એટલે કે આર એચ સી એલ એટલે અહીંયાથી આર એચ સીએલ રીમૂવ થશે હવે અહીંયા બચ્યું શું તો જુઓ આ આર એની સાથે જોડાયેલો આ ઓક્સિજન અને અહીંયા બીજો તમને ઓક્સિજન જોવા મળે છે અને અહીંયા કાર્બન જોવા મળે છે અને અહીંયા શું જોવા મળે છે આર ડેસ જોવા મળે છે તો આ કયું પ્રક્રિયા આ કયું સમીકરણ કહેવાય સી ડબલ ઓ આ કયું છે સી ડબલ ઓ આર ડેસ તો આને આપણે શું કહેવામાં આવે છે કેમેસ્ટ્રીની ભાષામાં એસ્ટર કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે એસ્ટર કહેવામાં આવે છે તો આ જે પ્રક્રિયા પૂર્ણ કરો કીધું તો તમને અહીંયા પ્રોડક્ટ તો શું મળી એસ્ટર જોવા મળે છે તો જો ઓપ્શન એ કાર્બોક્સિલિક એસિડ ખોટું છે ઓપ્શન બી સેલિસિલિક એસિડ પણ ખોટું છે ઓપ્શન ડી એસ્પિરિન પણ ખોટું છે અને ઓપ્શન સી એસ્ટર તો તમારો સાચો જવાબ અહીંયા તમને શું જોવા મળશે એસ્ટર જોવા મળે છે ચાલો બીજી એક રિએક્શન પૂર્ણ કરો સીએચ સી એચ ટુ ઓ એચ એની તમે પીસીસી સાથે પ્રક્રિયા કરો છો ઓકે તો આ પીસીસી સાથે પ્રક્રિયા કરો છો એ પણ તમને ખબર હોવા જોઈએ આ પણ તમારા થિયરીનો જ પાર્ટ છે પીસીસી એટલે મતલબ શું થાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તમને એનું ફૂલ ફોર્મ ખબર હોવા જોઈએ પીસીસી એટલે પીરિડિનિયમ ક્લોરો ક્રોમેટ તો એમાં સાનું મિક્સચર જોવા મળે તો એક તો પીરિડિન જોવા મળશે તમને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જોવા મળશે અને એચસીએલ જોવા મળશે આ ત્રણ કમ્પાઉન્ડનું મિક્સચર એટલે પીસી સી પીરિડિનિયમ ક્લોરોક્રોમેટ એમાં પિરિડિન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એચસીએલ તમને જોવા મળશે તો આની સાથે રિએક્શન કરશો તો તમને અહીંયા શું જોવા મળશે તો જુઓ સીએચ થ્રી સીએચ ડબલ બોન સી એચ સીએચ એટલે આપણી આ રિએક્શન છે ઉપર લખીએ આપણે સી ડબલ બોન અને આ ચાલો તો સીએચ થ્રી સી એચ ડબલ બોન સી એચ સી એચ ટુ એની તમે પ્રક્રિયા પી સાથે કરો છો તો અહીંયા શું થશે ઉપરના કમ્પાઉન્ડનું ઓક્સિડેશન થશે આ તમારો રિડક્શન કરતાં છે પી શું છે રિડક્શન કરતાં છે તો અહીંયાથી ઓક્સિડેશન થશે એટલે કે હાઇડ્રોજન રિમૂવ થશે તો તમને અહીંયા શું જોવા મળશે સી એચ થ્રી સી એચ ડબલ બોન સી એચ હાઇડ્રોજન રીમૂવ થશે અને સી એચ ઓ એટલે તમને અહીંયા કયો ગ્રુપ જોડાશે આલ્ડીહાઈડ ગ્રુપ જોડાશે ઓકે તો અહીંયા તમારો સાચો જવાબ કયો જોવા મળશે તમને ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ તમને જોવા મળશે ઓપ્શન નંબર સી સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ સી એચ સી એચ ઓકે તો આ રીતની બધા એમસીક્યુ તમને બોર્ડ લેવલ પર આવી શકે છે ઓકે તો આ બધા એમસીક્યુ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે આનું નોટ ચેકિંગ પણ થશે તો આજે આપણે અહીંયા આપણો એમસીક્યુનો પાર્ટનો લેક્ચર સમાપ્ત કરીએ ગુડ બાય